हेलो विद्यार्थी मित्रों, आज आपने एक फरी नवा लेक्चर साथे मळ्या छे। आपणे लास्ट लेक्चर में शुं शुरू कर्युं हतुं? कार्य ऊर्जा अने पावर में नीट अने एपीएमटी में पूछाई गेला दाखला, एमां आपणे थोड़ाक दाखला गण्या हता। अने तमारी स्क्रीन उपर अत्यारे जे दाखला देखे छे ते तमने होमवर्क में थोड़ा गणवा माटे आप्या छे। मने आशा छे कि तमे बधा ट्राय कर्या ज हशे। जो न कर्या होय तो फरीथी एक वखत अत्यारे ट्राय करी लो। ओके, जो आ दाखला तमने गणवा माटे आप्या हता एने तमे गणीने थोड़ाक जवाब लाव्या हशो। હવે આપણે ચેક કરીએ કે તમે જે જવાબ લાવ્યા તે સાચા છે કે ખોટા। જો ખોટા હોય તો તમે કઈ જગ્યાએ ભૂલ કરો છો, કેમ કે તમને મેઇન વસ્તુ એ જ છે કે જેમ બને તેમ ભૂલ ઓછી થાય એમ તમારી એક્યુરેસી વધશે। ઓકે, ચાલો હું તમારો વધારે સમય બગાડ્યા વગર આપણે લેક્ચરની શરૂઆત કરીએ। દાખલા નંબર 1 થી શું કીધું છે આમાં? 3 ગ્રામ દળના કણ પર લાગતું બળ તેનું સ્થાન x બરાબર 3t માઇનસ 40 સ્ક્વેર પ્લસ t ક્યુબ છે, તો પ્રથમ 4 સેકન્ડમાં કેટલું કાર્ય થયું હશે તે ગોતવાનું છે। ચલો, કાર્યનું સૂત્ર આપણને ખબર છે, w બરાબર શું આવે? f ડોટ d। ચલો, f બરાબર ma d। આપણે 0 થી 4 સેકન્ડ વચ્ચે પ્રવેગ અને અંતર ગોતવાનું છે। જો આપણે ગોતીએ t is equal to 0 હોય ત્યારે x is equal to શું થશે? તો બધા t ના સ્વરૂપમાં છે એટલે 0 જ આવશે। t is equal to 4 સેકન્ડ પદાર્થ ક્યાં હશે? x બરાબર મૂકો, ચાલો 3 ગુણ્યા 4 માઇનસ 4, 4 નો વર્ગ પ્લસ 4 નો ઘન, તો 12 માઇનસ ચોકે ચોકે 16 64, અને આ પણ 64 ઉડી જાય તો આવશે આપણે 12 મીટર એ પદાર્થ હશે। હવે જો આપણે પ્રવેગ ગોતવાનો છે, પ્રવેગ ચલો અંતર આપ્યું છે, પ્રવેગ કઈ રીતે મળે? બે વખત વિકલન કરવું પડે। ચલો, વેગ શું થાય? dx / dt। ચલો કરો વિકલન, ઘાત આગળ 1 ઘાત ઓછી 3 માઇનસ 8t પ્લસ 3t સ્ક્વેર। હવે પ્રવેગ ગોતી a બરાબર, ચલો પ્રવેગ શું થશે? આપણે ગોતવાનું છે ને, શું થશે? આનું વિકલન એટલે 0 માઇનસ 8 પ્લસ 3 દૂ 6t। ચલો 4 સેકન્ડ ગોતી લઈએ તો માઇનસ 8 પ્લસ 6 ચોક 24, 24 માઇનસ 8 એટલે 16 થશે આપણે, તો 16 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ આવી ગયો। ચલો હવે કાર્યમાં મૂકી દે, ચલો કાર્ય બરાબર m 3 ગ્રામ એટલે 3 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત, પ્રવેગ આપણે 16 મળ્યો છે, કાપેલું અંતર આપણે 12 મીટર છે। ચલો મૂકો, શું થશે? 12 ગુણ્યા 16 ગુણ્યા 3 એટલે આપણો લગભગ જવાબ આવશે 576 ગુણ્યા 10 ની માઇનસ 3 જુલ, મિલી જુલમાં ગોતવાનું છે એટલે આપણે આવશે 576 મિલી જુલ, એટલે કે જવાબ નંબર આવશે આપણો ઓપ્શન નંબર એ। ચાલો હવે જોઈએ આપણે દાખલા નંબર 2। શું કીધું છે? એક ગ્રહ પર 5 મીટર ઊંચાઈ પરથી દડાને મુક્ત કરતા અથડાઈને 1.8 મીટર ઊંચાઈ પર જાય છે, તો તેણે કેટલો વેગ ગુમાવ્યો હશે? ઓકે, તો આ દાખલાને આપણે જો અહીંયા આપણે દોરી લઈએ, પહેલાં આ દડો આપણે અહીંયા આપી લઈએ અને ઊંચાઈ આપણને આપેલી છે 5 મીટર, પછી અહીંથી શું છે નીચે આવશે, અહીંથી અથડાશે, અહીંથી ઉપર જશે। આપણને ખબર છે દડો નીચે મૂક્યો હોય તો અથડાઈને અમુક ઊંચાઈ ઊંધી થાય, તો આ ઊંચાઈ આપણને આ વખતે આપેલી છે 1.8। દડો અત્યારે અહીંયા આવી ગયો છે 1.8 મીટર। ઓકે, તો આપણને કીધું છે કે આ ગતિ દરમિયાન કેટલો વેગ તે ગુમાવશે, એટલે અથડાઈને ઉપર જાય ત્યારે કેટલો વેગ ગુમાવે। તો આ દાખલાને તમે બે રીતે ગણી શકો, એક તો 1D રીતે ગણી શકો અથવા તો કાર્ય ઊર્જા પાવરમાં રેસ્ટ્રિક્શન ગુણાંકનું એક શોર્ટકટ સૂત્ર આવે છે બે। જો શેના માટે સૂત્ર છે? દડો નીચે અથડાય ને તો શું છે, નીચે અથડાશે, પહેલી વખત ઉપર આવશે, પાછો નીચે અથડાશે, ફરી ઉપર આવશે, તેવું એન વખત થાય ને, તો એનમી વખતની એચએન નું સૂત્ર છે આપણી પાસે ઈ પાવર 2n ઇન્ટુ એચ નોટ, અને એના માટે વેગનું પણ સૂત્ર છે વીએન બરાબર આપણી પાસે થશે ઈ પાવર એન ઇન્ટુ વી નોટ। પણ આપણે જો એક જ વખત અથડાય છે, કેટલી વખત? એક જ વખત અથડાઈને ઉપર આવે છે, તો આના ઉપરથી એન બરાબર 1 મૂકીને ઈ ગોતશું તો શું આવશે? અંડર રૂટ ઓફ એચ 2 / એચ 1, આપણે એને એચ 2 લઈ લઈએ અને એચ 1 લઈ લઈએ, આના ઉપરથી ઈ બરાબર શું આવશે?
चलो बने ने सरखावी दियो तो v2 by v1 बराबर शू आवशे अहीं अंडर रूट ऑफ h2 by h1। चलो मूकी दो बधी किंमतो आपणने खबर छे h2 1.5 आपू आपणने आपेलू छे h1 5 तो ऊपरने छे 20 वडे गुणी नाखे શું કરીએ 20 વડે તો આ 36 થઈ જશે આ 100 થઈ જશે તો વર્ગમૂળ કાઢીએ કોને તો 6 ભાગ્યા 10 એટલે કે 3 બાય 5 આવશે ઓકે। ચલો આપણે આ તો v2 બાય v1 મળ્યું પણ આપણે તો શું છે કેટલો વેગ ગુમાવશે તે વસ્તુ ગોતવાની છે તો શું કરવું પડે ગુમાવેલો વેગ ગોતવો પડશે તો ગુમાવેલો વેગ પણ જો ફ્રેક્શનમાં ગોતવાનો છે આપણે તો શું લખાય v1 minus v2 छेद में v1। चलो v1 v2 चलो पति v2 लखिए तो शू लख 3 by 5 v1 तो यहाँ से 3 by 5 v1 छेद में v1 v1 कॉमन निकल कैंसल थी जाए तो 1 minus 3 by 5 तो जवाब आपको आ 2 by 5 એટલે કે ऑप्शन नंबर बी। जो तुमने दाखला में वारा गड़े हूँ वच्चे वच्चे शॉर्टकट कहता हो तुम्हारे शॉर्टकट याद रखवाना જો તમને શોર્ટકટ યાદ છે તો દાખલો તમારે ઝડપથી ગણાઈ જશે ઓકે। ચાલો આપણે નેક્સ્ટ દાખલો જોઈએ દાખલા નંબર 3। એક બોમ્બ હવામાં ગતિ કરતા ફૂટે છે અને ચાર અસમાન ટુકડામાં વિભાજિત થઈ જાય આપણને ખબર છે બોમ્બ ફૂટે એટલે ટુકડા પડી જાય તો કઈ ભૌતિક રાશિનું સંરક્ષણ થાય આપણે બોમ્બ ફૂટેના બધા દાખલા વારાઘડીએ ગણીએ છીએ શું કરીએ છીએ એમાં બધામાં એક જ નિયમ લગાડીએ છીએ કયો નિયમ લગાડીએ વેગમાન સંરક્ષણ આપણો જવાબ આવશે વેગમાન। ચાલો હવે જોઈએ આપણે દાખલા નંબર 4। એક સમાન રેખીય વેગમાન સાથે જો રેખીય વેગમાન સમાન આપેલું છે બે પદાર્થની ગતિ ઊર્જાનો ગુણોત્તર એટલે k1 / k2 આપણને આપેલું છે અહીંયા લખી નાખીએ 4:1 તો તેમના દળોનો ગુણોત્તર કેટલો થાય તે ગોતવાનું છે। ચલો વેગમાન સરવાણ આપ્યો એટલે વેગમાન વાળું સૂત્ર મૂકવું પડશે k બરાબર શું લખાય p स्क्वायर बाय 2m એટલે કે k ચલે છે 1/m અથવા તો આપણે m ગોતવાનું છે તો m ચલે છે 1/k તો ચાલો ગોતીએ m1 / m2 બરાબર k2 / k1 ચલો k2 / k1 1/4 તો આપણો જવાબ શું આવશે 1:4 એટલે કે ઓપ્શન નંબર d। જો આ વેગમાન સમાન હોય ને એવા ઘણી વખત દાખલા પૂછાઈ ગયેલા છે ઓકે તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। ચાલો આગળ જોઈએ દાખલા નંબર 5। અચળ બળ 20i 15j - 5k ન્યૂટનની અસર હેઠળ કણ 6i - 4j + 3k ના વેગથી ગતિ કરે છે તો આ ક્ષણે તેનો તત્કાલીન પાવર કેટલો હશે તે આપણે ગોતવાનો છે। ચલો પાવર ગોતવાનો છે f અને v આપેલો છે આપણને ખબર છે પાવર શું થાય f ડોટ v શું થશે સોરી અદિશ રાશિ થશે ને f ડોટ v થશે। ચલો f 20i + 15j - 5k કેપ કરી નાખે બધે ડોટ આ 6i - 4j + 3k ઓકે। ચલો ડોટ પ્રોડક્ટ કરો 6 દુ 12 એટલે કે 120 15 ચોક 60 -60 અને 5 તરી 15 -15 તો 60 માંથી 15 એટલે કે 45 વોટ આપણો જવાબ આવશે એટલે વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ થાય અહીં આપણે જૂલ પ્રતિ સેકન્ડ પણ લખી શકીએ પાવર આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી 45। ચલો આગળ જોઈએ દાખલા નંબર 6। 1 કિલોગ્રામ દળવાળા સ્ફોટક પદાર્થને ઉદ્ધવ દિશામાં 100 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે તો 5 સેકન્ડ બાદ તે બે ટુકડામાં વિભાજિત થાય છે જો 400 ગ્રામ દળવાળો એક ટુકડો અધો દિશામાં 25 ના વેગથી ફેંકાય તો બીજા ટુકડાનો વેગ કેટલો હશે। તો આપણે અહીં દોરી લઈએ એક વખત જો આ જમીન છે એથી 100 ના વેગથી ઉપર તરફ ફેંકવાનો છે એક પદાર્થ છે આ ગોળ પદાર્થ છે ઓકે અને ઉપર તરફ ફેંકો કેટલાનો વેગ છે શરૂઆતનો વેગ એનો 100 છે જો 5 સેકન્ડ બાદ એટલે કે ધારી લો કે આ સમય આપણે
ટી બરાબર 5 સેકન્ડ લાગે છે. તો અહીંયાનો વેગ કંઈક ઘટીને કંઈક બીજો કંઈક વેગ થઈ ગયો છે, ધારી લો કે વી વેગ થાય છે. ઓકે, એક કિલોનો છે અત્યારે, હવે બે ભાગ પડી જાય, 400 ગ્રામ અને બીજો કેટલો હોય, 600 ગ્રામ થાય ને. તો જે 400 ગ્રામનો પદાર્થ છે આ કેટલાનો છે અત્યારે, અહીંયા 1 કિલોનો લખી નાખીએ. હવે આ છે 400 ગ્રામ, અધો દિશા, અધો એટલે નીચે તરફ, નીચે તરફની દિશામાંનો વેગ છે 25 મીટર પ્રતિ સેકન્ડ. તો બીજા ટુકડાનો વેગ કેટલો હશે? તો બીજો ટુકડો અહીંયા હશે આ રીતનો, તો એ લગભગ ધારી લો કે ગમે બાજુ જાય, આપણે વી વેગ ધારી લઈએ, ઉપર તરફ જાય, આપણને ખબર જ છે એક નીચે આવે તો બીજો ઉપર તરફ જતો હશે. તો ચાલો આપણે ગોતવાનું છે કે આ ટુકડાનો વેગ વી કેટલો હશે. ઓકે, જો પહેલા આપણે ગોતી લઈએ કે આ વી ડેશ ગોતવાનું છે, અથવા તો વી ટુ લખીએ આને, અને આપણે નામ આપી દઈએ વી વન, એટલે તમને સેમમાં કન્ફ્યુઝન ન થાય. પહેલાં તો આપણે વી ગોતીએ ને કે કેટલા વેગે હશે ત્યારે વિસ્ફોટ થયો હશે. ચાલો ઉપર તરફ ગતિ કરે, સમય આપ્યો છે, પ્રારંભિક વેગ છે, તો શું આવશે? વી બરાબર યુ પ્લસ એટી, આ 100 છે, આ ઉપર તરફ ગતિ કરે ગુરુત્વપ્રયોગ નીચે તરફ એટલે -10, અને સમય આપણને આપેલો છે 5 સેકન્ડ. તો 100 - 50 એટલે 50 મીટર પ્રતિ સેકન્ડનો વેગ. એનો મતલબ શું થયો કે આનો વેગ જ્યારે 50 હશે ને ત્યારે એનો બે ટુકડામાં વિભાજન થયું હશે. હવે આપણે હમણાં આગળ જોયું શું હોય, વિસ્ફોટ થતું હોય તો આપણે કયો નિયમ લગાડીએ છીએ? વેગમાન સંરક્ષણ. ચાલો મૂકો વેગમાન સંરક્ષણ. તો મતલબ શું થાય? શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન. હલો, શરૂઆતમાં આનું વેગ V, દળ કેટલું હતું? 1 કિલો, 1 × 50. ચલો આપણે આમાં દિશા પણ લઈ લઈએ, ઉપર તરફ જાય છે એટલે આપણે જે દિશા લઈ લઈએ. હલો પછી પહેલા ટુકડાનો 400 ગ્રામ એટલે કે 0.4, એનો વેગ છે 25, પણ નીચે તરફ આવે છે એટલે કે -j લખીએ. પછી બીજો ટુકડો નીચે તરફ લખી નાખીએ કે વી ટુ વેગથી જાય છે. હવે તેનો દળ આપણને ખબર છે 0.6 વધે ને, 0.6 V2. તો ચાલો 0.6 V2 શું થશે, આ 50 j આ બાજુ આવે તો પ્લસ 25 100 એટલે કે 10 આવશે, 10 j એટલે 0.6 V2 બરાબર 60 j. તો V2 બરાબર શું આવશે, 100 j. હલો j કઈ દિશામાં હોય, ઉપર તરફ ને, તો આ વેગ કઈ દિશામાં છે, ઉપરની દિશામાં, એટલે આપણો જવાબ આવશે 100 નો વેગ ઉપર તરફ એટલે કે ઓપ્શન નંબર C આવશે. હવે આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 7. બે સ્પ્રિંગ આપી છે, તેના બળ અચળાંક આપણને કહેવાય એને KB આપેલા છે, એનો સંબંધ આપી દીધો જો આપણને K = 2 KB. તો બંને સ્પ્રિંગ સરખા બાહ્ય બળ, જો બાહ્ય બળ સરખું એટલે F બંને માટે સમાન છે, તો તેમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા EA અને EB હોય તો EB આપણે ગોતવાનું છે. શું અહીંયા બાકી રહી ગયું છે? શું ગોતવાનું છે આપણે? EB કેટલું હશે તે મૂલ્ય આપણે ગોતવાનું છે. ચાલો, તો EB ગોતવાનું છે. પહેલાં તો સ્થિતિ ઉર્જા EA પૂછે, તો EA નું સૂત્ર આપણને ખબર છે, ½ KX² પણ જો આમાં બાહ્ય બળ સરખું આપ્યું છે અને K નો સંબંધ આપ્યો, તો આપણે સૂત્ર F અને K ના સ્વરૂપમાં લાવવું પડે. ચલો, F અને K ના સ્વરૂપમાં આપણને ખબર છે શું થાય, F² / 2K. ચલો, F બંને માટે કેવો છે, સમાન છે, તો E ચલે છે શું આવશે, 1/K. તો અહીંયા આપણે EB/EA કરીએ તો શું થશે, અહીંયા KA/KB. ચલો જો K = 2 KB આપ્યું, તો આ 2 KB/KB ઉડી જાય, તો જવાબ આવશે 2, એટલે આપણે EB = શું થશે, 2 × EA થશે. શું થશે, 2 × EA, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર A, 2 × EA. ચાલો આગળ જોઈએ, દાખલા નંબર 8. આમાં કીધું છે, એક બાળક હિંચકા પર બેસીને દોલનો કરે છે, તેની ન્યૂનતમ ઊંચાઈ અને મહત્તમ ઊંચાઈ 0.75 મીટર અને 2 મીટર છે. આપણને ખબર છે હિંચકા ખાતો તો શું થાય, પહેલાં આમ હોય
પછી આમ જશે તો થોડો ઉપર જશે, પછી પાછો આમ આવશે તો નીચે આવશે. તો આપણને આ ઊંચાઈ ન્યૂનતમ અને ઉપરની મહત્તમ એ બે ઊંચાઈ આપેલી છે. દાખલા તરીકે જો અહીંયા આપણે દોરી લઈએ, આ દાખલો પાટીઓ છે હિંચકાનું, આપણે અહીં નીચે જમીન લઈ લઈએ, તો ન્યૂનતમ ઊંચાઈ એટલે આ જમીનથી ઊંચાઈ આપી છે, કેટલી છે 0.75, અને મહત્તમ એટલે આ રીતે આમ ગતિ સ્વિંગ કરતો છે આમ આમ, તો અહીંયા કેટલી થાય, આ ઊંચાઈ આપણને ટોટલ આપેલી છે 2 મીટર. તો મહત્તમ ઝડપ આપણને ખબર છે, ગતિ કરતો તો મહત્તમ ઝડપ શું થાય, સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર ગતિ ઉર્જામાં વધારો, શું થાય u ડેલ્ટા u બરાબર ડેલ્ટા k. હવે તો આ શું થશે, mgh, h આ ઊંચાઈ થશે ને, કેટલો સ્થિતિ ઉર્જાનો ફેરફાર થયો તે બરાબર હાફ mv સ્ક્વેર, એક જગ્યાએ 0 બીજી જગ્યાએ મેક્સિમમ, એટલે આપણે ડાયરેક્ટ લખીએ છીએ mm કેન્સલ. ચલો v સ્ક્વેર બરાબર 2gh, તો 2 × 10 × ઊંચાઈ, 2 − 0.75 આ કેટલું થશે 2 − 0.75, તો h બરાબર 1.25 આવશે, 1.25 × 2 = 2.5 × 10 = 25, તો v બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડનો વેગ આવશે. મહત્તમ વેગ કેટલો થશે, ઓપ્શન નંબર એ 5 મીટર પ્રતિ સેકન્ડ. હવે જોઈએ આપણે દાખલા નંબર 9. ગતિ ઉર્જામાં 300% વધારો થાય તો વેગમાનમાં કેટલા ટકાનો વધારો થાય, એટલે ગતિ ઉર્જા ઉપરથી આપણે વેગમાનનો સંબંધ લાવવાનો છે. આપણે વારાઘડે સૂત્ર મૂકીએ છીએ, બોલો શું સૂત્ર હોય, k બરાબર p² / 2m, એટલે કે આપણે p ગોતવાનો છે, તો k ચલે છે p² તો p ચલે છે શું આવશે, રૂટ k થશે. અહીં મૂકે ચાલો બાજુમાં p2/p1 બરાબર અંડરરૂટ ઓફ k2/k1. ચાલો પહેલા k2 ગોતવું પડશે ને, તો જો 300% વધારો થાય એટલે k2 બરાબર શું થશે, શરૂઆતની k1 હતી એમાં 300% k1 નો વધારો, તો 300% એટલે 3, તો આ ટોટલ કેટલું થશે, k2 બરાબર 4k1. ચાલો મૂકો અહીંયા અંડરરૂટ ઓફ 4k1/k1 આવડી જાય, તો જવાબ આવશે 2, એટલે કે p2 = 2p1. ચલો બમણું થયું, તો વધારો કેટલો થયો હશે, 100% ને, તો કાં તો તમે આ રીતે લખી શકો p1 + p1, તમારી જાણકારી માટે કહી દઉં છું આ વસ્તુ, તો અહીંયા p1 + તમે આને શું લખો, 100% p1 લખો ને, શું લખો 100% p1, એટલે વધારો કેટલો થયો છે 100%, અથવા તો 2p1 આવ્યું એટલે તમને ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ કે 100% વધારો થયો છે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ઓકે, હવે જોઈએ દાખલા નંબર 10. જ્યારે સ્પ્રિંગને 0.02 મીટર ખેંચતા u સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કરે છે, તો 0.1 મીટર ખેંચતા કેટલી ઉર્જાનો સંગ્રહ કરે. જો ખેંચવાનો આપો એટલે x આપો છે, તો આપણને ખબર છે u બરાબર સૂત્ર શું આવે છે, હાફ kx² ચલો સ્પ્રિંગ 1 ની 1 છે એટલે બળ અચળાંક તો 1 નો 1 રહેશે, તો u ચલે છે શું આવશે, x² આવશે ને. જો પેલા 0.02 મીટર, દાખલા તરીકે આ x લઈએ તો 0.1 મીટર, આ એના કરતા જો 5 ગણું થશે ને, તો આ કેટલું થશે 5x થશે. ચાલો આપણે u2/u1 ગોતવાનું છે, ચલો u2/u1 કરીએ, તો x2/x1 નો વર્ગ, x2 આપણને 5x મળ્યું છે, શરૂઆતમાં x હતું આનો વર્ગ, એટલે આ આવશે આપણે 25, તો u2 બરાબર 25u થશે, તો આપણો જવાબ શું આવશે, ઓપ્શન નંબર ડી 25u. ઓકે, હવે આપણે આગળ જઈએ દાખલા નંબર 11. એક સ્થિર કણ m1 અને m2 દળવાળા 2 કણોમાં વિભાજિત થાય છે, બંને કણો વિરુદ્ધ દિશામાં v1 અને v2 જેટલા વેગથી ગતિ કરે છે, તેમની ગતિ ઉર્જાનો ગુણોત્તર e1/e2 કેટલો થાય. જો સ્થિર પેડા છે અને વિભાજિત થાય એટલે એક વિસ્ફોટ જેવું થયું, ચલો વિસ્ફોટ થાય તો શું થાય,
वेगमान केवा रहे समान रहे ने शू रहे वेगमान समान होय એટલે કે પી વન બરાબર પી ટુ બરાબર આપણે પી લઈ લઈએ ચલો વેગમાન સમાન છે તો આ પ્રકારના દાખલા આપણે આપણે જોયા ને શું કહેતા હતા કે નું સૂત્ર આપણે પી સ્ક્વેર બાય ટુ એમ લખતા હતા એના ઉપરથી કે ચલે છે વન અપોન એમ ચલો આપણે ઈ વન બાય ઈ ટુ અથવા તો કે ને આપણે અહીંયા ઈ લીધો છે અહીંયા આપણે કે વન બાય કે ટુ એટલે કે અહીંયા આપણે રીતે લખીએ તો ઈ વન બાય ઈ ટુ થશે રકમ પ્રમાણે चलो तो आम टू बाय एम वन थे शू आम टू बाय एम वन एट आप जवाब ऑप्शन नंबर डी एम टू बाय एम वन चलो जो दाखला नंबर बार पॉइंट पांच किलोग्राम नो पदार्थ एक पॉइंट पांच मीटर प्रति सेकंड ना वेग थी पचास न्यूटन प्रति मीटर बल अचलांक धरावती दल रहित स्प्रिंग साथ अथड़ाता स्प्रिंग महत्तम केटला मीटर संकोचे આપણને ખબર છે એક સ્પ્રિંગ પડી હોય એક પદાર્થ લીધો હોય પદાર્થ આમ વી વેગથી આવતો હોય અહીંથી અથડાય તો શું થાય સ્પ્રિંગ દબાય ને તો આપણે એ ગોતવાનું છે કે મહત્તમ કેટલી દબાવી શકાય શું થાય ગતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય સ્થિતિ ઉર્જામાં શું થશે ડેલ્ટા કે બરાબર ડેલ્ટા યુ તો ગતિ ઉર્જા કેટલી થશે હાફ એમ વી સ્ક્વેર અને સ્થિતિ ઉર્જા હાફ કે એક્સ સ્ક્વેર આપણે એક્સ ગોતવાનો છે ચાલો મૂકી દો બધી વસ્તુ तो एक्स स्क्वेर बराबर एम वी स्क्वेर बाय के दल पॉइंट पांच वेग एक पॉइंट पांच नो वर्ग के पचास तो जो आ सौ चाल से चलो वर्गमूल काटो तो एक्स बराबर शू आवशे एक पॉइंट पांच भाग्या दस एट्ले के जीरो पॉइंट पंदर मीटर ओके अपना जवाब आवशे ऑप्शन नंबर ए 0.15 मीटर હવે આપણે જોઈએ દાખલા નંબર 13 m1 દળવાળા કણનો વેગ v1 m2 દળવાળા કણનો વેગ v2 છે જો બંનેના રેખીય વેગમાન સમાન જેમ મેં તમને હમણાં વારંવાર કીધું આ પ્રકારના દાખલા આપણે નીટમાં વારાઘડિયા પૂછાય છે વેગમાન સમાન વાળા તો તેની ગતિ ઉર્જા e1 અને e2 હોય જો m1 નું દળ m2 કરતા મોટું હશે તો કયું વિધાન સાચું પડશે ચલો વેગમાન સમાન છે ગતિ ઉર્જા સરખાવવાની છે આપણે આ વખતે ડાયરેક્ટ e લખીએ ચલો e બરાબર સૂત્ર શું થશે p સ્ક્વેર બાય 2m આપણે ઘણા બધા દાખલા ગણી લીધા ચલો વેગમાન સમાન શું કીધું છે p સમાન તો e ચલે છે 1 upon m તો અહીંયા આપણે e1 બાય e2 લખીએ તો શું થશે m2 by m1 પણ જો આપણને એક શરત આપી છે m1 greater than m2 છે એનો મતલબ શું થયો આપણે m2 by m1 કરીએ તો શું આવશે less than 1 આવશે તો m2 by m1 આવું હશે less than 1 તો e1 less than e2 થશે શું થશે e1 ની ગતિ ઉર્જા e2 કરતા ઓછી હશે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર a ઓકે હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ આમાં શું કીધું છે બે પદાર્થ લીધા એક બે કિલોનો લીધો એક ચાર કિલોનો લીધો છે બે બોલને સાઈઠ ફૂટની ઊંચાઈની બિલ્ડિંગ ઉપરથી મુક્ત કરેલા છે શું છે સાઈઠ ફૂટ ઉપરથી મુક્ત કર્યા છે તો ત્રીસ ફૂટ જેટલું અંતર પૃથ્વી તરફ કાપ્યા બાદ તેની ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય ચલો આપણને ખબર છે મુક્ત પતન કરે તો એને દળ ઉપર કઈ આધારિત હોતું નથી એટલે જો સાઈઠ ત્રીસ મીટરે પહોંચે ત્યારે બંનેના વેગ કેવા હશે સમાન હશે ને તો એ આપણે દોરી દઈએ દાખલા તરીકે આપણે આ લઈએ બે કિલોગ્રામ આ લઈએ ચાર કિલોગ્રામ ઊંચાઈ આપણને આપેલી છે સાઈઠ ફૂટ તો ત્રીસ ફૂટ એટલે કે એટલી થઈ ને અડધી લઈ લેવાની ત્રીસ ફૂટ અહીંયા બંનેના વેગ કેટલા હશે શરૂઆતના વેગ ઝીરો છે તો અહીંયા બંનેના વેગ કેટલા હશે વી અને વી સમાન વેગ હશે ઓકે ચલો હવે ગતિ ઉર્જાનો ગુણોત્તર ગોતવાનો છે શું છે ગતિ ઉર્જા તો ગતિ ઉર્જા આપણને ખબર છે કે બરાબર આપણે શું લખીએ હાફ એમ વી સ્ક્વેર પણ જો આમાં વી સમાન છે આ વખતે શું છે વેગ સમાન છે તો કે ચલે છે શું આવશે એમ આવશે તો કે વન બાય કે ટુ
બરાબર m1 બાય m2, ચલો પહેલાનું દળ 2 બીજાનું દળ 4 એટલે આપણો જવાબ આવશે 1:2 એટલે કે ઓપ્શન નંબર c આવશે. ઓકે હવે જોઈએ આપણે દાખલા નંબર 15. 30 કિલોગ્રામ દળ વાળો સ્થિર બોમ્બ વિસ્ફોટ પામે છે. કીધું એમ બોમ્બ ના દાખલા વાળા કડે હોય છે, બધા બોમ્બ જ ફોડે છે અત્યારે. ચાલો તો પરિણામે 18 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે ટુકડા થાય છે. તો 18 કિલોગ્રામ દળ વાળા ટુકડાનો વેગ 6 હોય તો બીજા ટુકડાની ગતિ ઊર્જા કેટલી હોય? ચાલો બોમ્બ વાળા દાખલા છે, બોલો કયો નિયમ લાગે? વેગમાન સંરક્ષણ શું લાગશે? વેગમાન સંરક્ષણ તો શું છે? p1 બરાબર p2, અથવા તો ડાયરેક્ટ આપણે લખી દઈએ m1 v1 બરાબર m2 v2. ચલો 18 કોનો વેગ આપ્યો છે? 18 નો વેગ 6 છે, તો આપણો બીજો એટલે કે 12 નો વેગ કેટલો હશે એ ગોતીએ ને. તો 18 ગુણ્યા 6 બરાબર 12 ગુણ્યા v. ચલો 6 2 12, 9 2 18, એટલે આપણો વેગ આવશે 9 મીટર પ્રતિ સેકન્ડનો આવશે. કેટલો વેગ આવશે? 9 મીટર પ્રતિ સેકન્ડ. હવે એની ગતિ ઊર્જા ગોતવાની છે. હવે તો k બરાબર શું થાય? ½mv². ચલો આનું દળ 12, એનો વેગ 9 નો વર્ગ, એટલે આ 6 81 ગુણ્યા 6 એટલે આવશે 486 જુલ. એટલે આપણો જવાબ થશે ઓપ્શન નંબર બી 486 જુલ. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખવાના છીએ. આપણે જેમ દર વખતે કરીએ તેમ નેક્સ્ટ લેક્ચર માટે તમને થોડાક દાખલા જાતે ગણવા માટે આપું છું. દાખલા જાતે ટ્રાય કરો તમે, કેમકે ફિઝિક્સમાં જ્યાં લગી તમે જાતે ટ્રાય નહીં કરો ને ત્યાં લગી તમને ખબર નહીં પડે કે તમે ક્યાં ભૂલ કરવાના છો. એટલે હું દર વખતે તમને આપણે લેક્ચર પછી અમુક દાખલા તમને જાતે ગણવા માટે આપું છું અને એનું સોલ્યુશન તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવું છું. ઓકે તો નેક્સ્ટ લેક્ચર માટે તમારી સ્ક્રીન ઉપર અત્યારે જે દાખલા દેખાય છે તે ટોટલ 15 દાખલા તમને જાતે ગણવા માટે આપું છું. આ તમે ટ્રાય કરજો, જો ન આવડે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેજો. જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ અથવા લાઈક ન કર્યું હોય તે અત્યારે જ કરી લે. ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળીશું.